સ્ટુડન્ટ્સ, ધોરણ 3 વિષય અંગ્રેજી, તેની અંદર આજે આપણે લેસન નંબર 10 અને 11 નું રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. એટલે આજનો આ લેક્ચર છે એ તમારો રિવિઝન લેક્ચર 2 થયો. પહેલાં લેક્ચરની અંદર આપણે લેસન નંબર 8 અને 9નું રિવિઝન કર્યું હતું. હવે આજના લેક્ચરમાં લેસન 10 અને 11નું રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ આપણે લેસન નંબર 10નું રિવિઝન કરશું અને ત્યારબાદ લેસન 11નું. તો જુઓ, આ છે આપણું લેસન નંબર 10, કે જેનું નામ છે પ્રિપોઝિશન્સ. અગાઉ પણ આપણે આ વસ્તુ શીખી ગયા છીએ. તો પ્રિપોઝિશન એટલે શું? તો કે પ્રિપોઝિશન એટલે સ્થાન દર્શક, એટલે કે કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી કે વ્યક્તિ ક્યાં છે તેનું જ્યારે સ્થાન દર્શાવવાનું હોય ત્યારે પ્રિપોઝિશન્સનો ઉપયોગ થાય છે. તો આપણે અત્યારે કયા કયા પ્રિપોઝિશન્સ એટલે કે સ્થાન દર્શક શીખવાના છે એ જોઈએ. તો જુઓ, IN એટલે અંદર, NEAR નિયર એટલે પાસે, અને ON એટલે ઉપર, અને UNDER અંડર એટલે નીચે. આ 4 પ્રિપોઝિશન્સનો અભ્યાસ કરવાનો છે. હવે તમને વારાફરતી હું તમને સમજાવી દઉં કે જુઓ, અહીંયા તમને દરેક ચિત્ર આપેલા છે, બરાબર. આ છે પક્ષી, છે એ પાંજરાની અંદર છે, પાંજરાની અંદર છે, અંદરની બાજુએ છે. તો શું લખ્યું છે? અ બર્ડ ઇન અ કેજ, પાંજરાની અંદર પક્ષી. અ બુક ઇન અ બેગ, બેગની અંદર પુસ્તક છે. દેખાય છે ને તમને? પછી છે અ રેટ ઓન અ મેટ, એટલે કે સાદડી ઉપર ઉંદર છે. અને અ પોટ ઓન એ બોક્સ, તો પોટ એટલે કે વાસણ અથવા તો ઘડો છે એ બોક્સની ઉપર છે. ઓન એટલે ઉપર થાય. પછી છે જુઓ, અ કેટ અંડર અ ટેબલ, કેટ એટલે બિલાડી અને ટેબલ એટલે ટેબલ, અંડર એટલે નીચે, તો ટેબલની નીચે બિલાડી છે. પછી છે આ જો, છોકરો છે એ વૃક્ષ નીચે છે ને, તો અ બોય અંડર અ ટ્રી, બોય એટલે છોકરો, ટ્રી એટલે વૃક્ષ, અને અંડર એટલે નીચે, બરાબર. અને સૌથી છેલ્લે જુઓ, આ તમને સમજાવવા પૂરતું જ છે, તમારી પ્રાઇમરની અંદર લખેલું છે. અ મેન નિયર અ વેન અને અ ગર્લ નિયર અ ગેટ. આ જે માણસ છે એ વાનની બાજુમાં છે અને આ છોકરી છે એ દરવાજાની પાસે છે, બરાબર મિત્રો. તો આ ચારે 4 પ્રિપોઝિશનનો આપણે અભ્યાસ કર્યો. હવે તેની પ્રેક્ટિસ જે છે તમને ફન ટાઈમમાં જે આપેલી છે એની ઉપર પણ આપણે થોડી નજર ફેરવી લઈએ. તો જુઓ, આ છે તમારું લેસન નંબર 10નું ફન ટાઈમ, બરાબર. ફન ટાઈમની અંદર આપણને પ્રેક્ટિસ માટેના વાક્ય આપેલા હોય છે, જે આપણે અગાઉ જ્યારે લેસન નંબર 10 સમજૂતી સહિત મેં કરાવ્યું હતું, એક પછી એક મુદ્દો સમજાવ્યો હતો, ત્યારે ફન ટાઈમ પણ મેં તમને સમજાવતા કરાવ્યું હતું અને આપણે અંદર પ્રાઇમરની અંદર પૂર્યું પણ હતું, બરાબર. તો જુઓ, અહીંયા જે સી છે એ પાંજરાની અંદર છે. આમાં તમારે શું કરવાનું છે? જુઓ, ચિત્ર જુઓ અને કૌંસમાં આપેલા શબ્દો સાથે ઇન, ઓન, અંડર, નિયરનો ઉપયોગ કરી વાક્ય લખો. એટલે ઇન, ઓન, અંડર, નિયરનો ઉપયોગ કરી અને તમારે વાક્ય બનાવવાના છે. આ પહેલું વાક્ય છે એ ઉદાહરણ તરીકે તમને આપેલું છે. અહીંયા કૌંસમાં છે, જો સિંહ છે ને એ પાંજરાની અંદર છે આપણને દેખાય છે, અને અહીંયા કૌંસમાં 2 શબ્દ આપેલ છે, લાયન અને કેજ. લાયન એટલે સિંહ અને કેજ એટલે પાંજરું. તો જુઓ વાક્ય કેમ બન્યું છે? ધ લાયન, એટલે લાયન છે એ પહેલાં આવ્યું, પણ એની આગળ શું મૂકેલું છે? ધ લાયન. આ સિંહ છે એ ચોક્કસ છે, એની એક નક્કી સિંહ છે કે આ જ સિંહ એમ. ધ લાયન ઇઝ, ક્રિયાપદ ઇઝ તો મૂકવું જ પડે. ઇન ધ કેજ, ઇન એટલે પ્રિપોઝિશન થયું. આપણને સૂચના છે કે ઇન, ઓન, અંડર, નિયરનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે. તો ધ લાયન ઇઝ ઇન ધ કેજ, સિંહ છે એ પાંજરાની અંદર છે. એટલે જ્યારે તમે વાક્ય બનાવવાની શરૂઆત કરો તો તમારે એક વસ્તુ યાદ રાખી લેવાની કે તમને અહીંયા 2 શબ્દ આપેલા જ છે. તો જે શબ્દની આપણે જે વાક્ય બનાવવાનું છે એમાં જે પહેલો શબ્દ આપેલો છે એ વાક્યની શરૂઆતમાં આવશે, એ વસ્તુ ખાસ યાદ રાખજો. જો અહીંયા છે ને ધ લાયન, પછી ક્રિયાપદ ઇઝ લખવાનું રહેશે, બરાબર. પછી પ્રિપોઝિશન્સ એટલે કે સ્થાન દર્શક, કે જે આપણે પહેલો શબ્દ લખ્યો છે અહીંયા ધ લાયન લખ્યો છે તો એનું સ્થાન ક્યાં છે
તો આ અંદર છે, ઉપર હોય તો ઓન આવે, નીચે હોય તો અંડર આવે, અને પાસે હોય તો નિયર આવે. એટલે ઇન, ઓન, અંડર, નિયર મૂકવાનું છે. અને પછી છેલ્લો જે શબ્દ છે એ લખી એની આગળ ધ લગાડવાનો છે. ધ કેજ, ધ લાયન ઇઝ ઇન ધ કેજ. બરાબર. હવે બીજું જોઈએ. અહીંયા છે ટોય અને બેડ. આ પથારી છે અને એની ઉપર રમકડું છે. ટોય એટલે રમકડું થાય. તો મેં તમને હમણાં કહ્યું એમ ટોય આપણે પહેલાં લખવાનું છે. ધ ટોય. પછી આપણે ઇઝ લખ્યું ક્રિયાપદ. પછી પ્રિપોઝિશન્સ કઈ જગ્યાએ છે, ભાઈ ટોય છે તો ક્યાં છે, ઉપર છે કે નીચે છે. ઉપર છે ને, તો શું લખ્યું? ઓન. પછી કઈ જગ્યાએ? ધ બેડ. ધ ટોય ઇઝ ઓન ધ બેડ. રમકડું છે એ પથારી ઉપર છે. હવે બીજું વાક્ય જોઈએ. તો જુઓ, આપણે બધા વાક્ય હું તમને અત્યારે નથી કરાવવાની, કારણ કે આપણે આ તો રિવિઝન લેક્ચર છે. રિવિઝનની અંદર જે રીતના સમજાવવાનું હશે એ રીતના બધા વાક્યમાંથી, તમારે જેટલા વાક્ય છે એમાંથી અમુક વાક્ય લઈને હું તમને સમજાવું છું. હવે જુઓ, આ બેન્ચ છે અને આ બેટ છે. કૌંસમાં શું લખ્યું છે? બેટ અને બેન્ચ. તો પહેલાં બેટ લખ્યું છે એટલે આપણે બેટનો ઉપયોગ કરશું ને. બરાબર. તો ચાલો, શું છે? ધ બેટ ઇઝ. બરાબર. બેટ કઈ જગ્યાએ છે ભાઈ? ઉપર છે, નીચે છે કે બાજુમાં છે? નીચે છે ને, તો શું આવશે? અંડર. ધ બેટ ઇઝ અંડર. અંડર કોની નીચે? તો અહીંયા બેન્ચ લખેલું જ છે, ધ બેન્ચ. ધ બેટ ઇઝ અંડર ધ બેન્ચ. બરાબર. હવે જુઓ, આમાં સૌથી છેલ્લું વાક્ય જે છે એ પણ હું તમને સમજાવું. હું મેં તમને અગાઉ કહ્યું હું બધા વાક્ય તમને સમજાવતી નથી. આપણે ફક્ત અત્યારે જે કરીએ છીએ રિવિઝન લેક્ચર છે. તમારે ઊંડાણપૂર્વક ફરીથી આખો લેક્ચર જોવો હોય તો આપણા સ્કૂલની યુટ્યુબ ચેનલ જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલ શિહોરની યુટ્યુબ ચેનલ ઉપર આખો લેક્ચર તમે લેસન 10નો જોઈ શકો છો. બરાબર મિત્રો. જુઓ, હવે અહીંયા શું છે કે આ છોકરો છે એ દરવાજાની પાસે છે, આપણને દેખાય છે. બરાબર. તો અહીંયા શું છે? અહીંયા લખ્યું છે બોય અને ગેટ. તો ચાલો સૌથી પહેલાં આપણે જે છે બોય લખવાનું છે. તો લખ્યું ધ બોય. પછી ક્રિયાપદ તો મૂકવું જ પડે, ઇઝ. હવે ક્યાં છે છોકરો? ક્યાં છે? આ ગેટ છે એની ક્યાં છે? અંદર છે, બહાર છે, ઉપર છે કે નીચે છે? ક્યાં છે? પાસે છે. તો શું આવશે? નિયર. પાસે માટે વપરાય નિયર. નિયર પછી આ ગેટ, નિયર ધ ગેટ. ધ બોય ઇઝ નિયર ધ ગેટ. છોકરો છે એ દરવાજાની પાસે છે. બરાબર મિત્રો. હજુ આપણે આમાં અમુક ઉદાહરણો જોઈ લઈએ. હવે જુઓ, ફરી પાછા દરેક સ્થાનદર્શકનું એક એક ઉદાહરણ હું તમને સમજાવું છું. તો જુઓ, આ બોલ છે એ ક્યાં છે? બોક્સની અંદર છે ને. તો અંદરની બાજુ છે, પણ આપણને કૌંસમાં શું લખ્યું છે? બોલ અને બોક્સ એમ જ લખ્યું છે. તો બોલ ક્યાં છે? તો કે અંદર છે. બરાબર. તો આપણને તરત ખ્યાલ આવી જાય કે આ વાક્ય જ્યારે બનાવશું ત્યારે તેની અંદર પ્રિપોઝિશન એટલે કે સ્થાનદર્શક છે એ ઇન આવશે. તો હમણાં મેં સમજાવ્યું એવી રીતના પહેલાં બોલ લખવાનું છે. તો બોલની આગળ આર્ટિકલ ધ, ધ બોલ. પછી શું? ક્રિયાપદ ઇઝ, ઇઝ લખ્યું. પછી શું કરવાનું છે આપણે? પ્રિપોઝિશન. તો બોલ ક્યાં છે? અંદરની બાજુએ છે. તો શું આવશે? ઇન. ધ બોલ ઇઝ ઇન. તો શેની અંદર છે ભાઈ? અહીંયા આપણને બોક્સ લખેલું જ છે. ઇન ધ બોક્સ. ધ બોલ ઇઝ ઇન ધ બોક્સ. બોલ છે એ બોક્સની અંદર છે. હવે બીજું ઉદાહરણ પણ જોઈ લઈએ. અહીંયા કેટ અને મેટ લખેલું છે. કેટ એટલે બિલાડી, મેટ એટલે સાદડી. ચાલો એનું વાક્ય બનાવીએ. ધ કેટ. કેટ પહેલાં છે એટલે ધ કેટ. પછી આવ્યું ક્રિયાપદ, ધ કેટ ઇઝ. ચાલો કઈ જગ્યાએ છે? કેટનું સ્થાન ક્યાં છે? ઉપર છે, નીચે છે, અંદર છે કે પાસે છે? તો કે ઉપર છે. તો ઉપર માટે કયું પ્રિપોઝિશન વપરાય? ઓન. ધ કેટ ઇઝ ઓન ધ મેટ. ધ કેટ ઇઝ ઓન ધ મેટ. બિલાડી છે એ સાદડી ઉપર છે. હવે એના પછીનું વાક્ય પણ જોઈ લઈએ. તો જુઓ, એના પછીના જે બે વાક્ય છે એ હું તમને સમજાવી દઉં એટલે આપણું લેસન નંબર 10નું રિવિઝન પૂરું થશે અને પછી હું તમને લેસન 11નું પણ માહિતી આપીશ. બરાબર. એની અંદર આપણે દરેક સ્પેલિંગ જોઈ અને એની એક્શન્સ જોવી પડશે, કારણ કે લેસન નંબર 11માં એક્શન વર્સ આવે છે. બરાબર ને. ચાલો, તો હવે અહીંયા કાવ અને ટ્રી લખ્યું છે. આ ટ્રી છે અને આ કાવ છે. કાવ એટલે ગાય અને ટ્રી એટલે વૃક્ષ.
તો ગાયનું સ્થાન ક્યાં છે ભાઈ? તો વૃક્ષની નીચે છે, આપણને ખ્યાલ આવી છે. તો નીચે માટે કયું પ્રિપોઝિશન્સ છે? નીચે માટે પ્રિપોઝિશન્સ છે અંડર, યુ એન ડી ઈ આર. તો ચાલો, ધ કાવ, પછી ક્રિયાપદ ઇઝ, ધ કાવ ઇઝ. કયું પ્રિપોઝિશન્સ આવશે નીચે છે એટલે? તો કે અંડર, ધ કાવ ઇઝ અંડર ધ ટ્રી. ગાય છે એ વૃક્ષની નીચે છે, બરાબર ને મિત્રો? સમજાય છે ને બધું? અગાઉ પણ આપણે સમજી જ ગયા છીએ, એટલે અત્યારે સમજવામાં અઘરું લાગશે નહીં. હવે છે આ ચિત્ર, તો જુઓ આમાં માણસ છે એ બસની પાસે છે, છે ને? તો પાસે છે મેન અને બસ એમ લખ્યું છે. તો મેનનું સ્થાન ક્યાં છે અને બસનું સ્થાન ક્યાં છે? બંને એકબીજાની બાજુ બાજુમાં છે, એટલે શું આવશે? આપણને ખ્યાલ છે કે નજીકની વસ્તુ માટે નિયર વપરાય છે, પાસે માટે એન ઈ એ આર, નિયર એટલે પાસે વપરાય છે. ચાલો તો શરૂઆત કરશું. ધ મેન, ધ મેન, ક્રિયાપદ ઇઝ, પ્રિપોઝિશન્સ નિયર, ધ મેન ઇઝ નિયર. શેની નિયર છે? કોની બાજુમાં છે? નિયર ધ બસ. ધ મેન ઇઝ નિયર ધ બસ, બરાબર મિત્ર? આ હતું આપણું લેસન નંબર 11ની સમજૂતી સહિતનું રિવિઝન. હવે આપણે લેસન નંબર 10નું સમજૂતી સહિતનું રિવિઝન હતું, હવે આપણે લેસન 11નું રિવિઝન કરીએ, બરાબર ને? તો જુઓ આ છે આપણું લેસન નંબર 11, જેનું નામ છે એક્શન વર્ડ્સ. તો એક્શન વર્ડ્સની અંદર એટલે કે ક્રિયાત્મક શબ્દો, એક્શન એટલે ક્રિયાવાળા શબ્દો, જે શબ્દો ક્રિયા દર્શાવતા હોય તેને એક્શન વર્ડ્સ કહેવાય. તો આ એક્શન વર્ડ્સની અંદર મારે તમને બધા જ એક્શન વર્ડ્સનામાં ચિત્ર છે એ ચિત્ર સાથે બતાવવા પડશે, બરાબર ને? આના સ્પેલિંગ પણ આપણે પાકી બુકમાં લખ્યા છે અને માનું છું ત્યાં સુધી તમે લોકોએ પાકા પણ કરી લીધા હશે. પણ અહીંયા આ લેસનની અંદર, જેમ અગાઉના લેસનમાં લેસન નંબર 10ની અંદર જે પ્રિપોઝિશન્સનો લેસન હતો તેની અંદર મેં તમને બધા ચિત્રો ફન ટાઈમના લઈને માહિતી નહોતી આપી, પણ અહીંયા આપણે ફન ટાઈમ નથી કરવાના, પણ એના બદલે જે એક્શન વર્ડ્સના એક્શન્સ છે ચિત્ર સાથે એ હું તમને બતાવવાની છું. અહીંયા આપણે એના સ્પેલિંગ કરશું, ઉચ્ચાર અને અર્થ. આગળનું જે લેસન હતું 10માં એની અંદર આપણે ફન ટાઈમમાંથી શીખ્યા હતા વાક્ય બનાવતા, બરાબર ને? આમ આપણે ફન ટાઈમમાં નથી શીખવાનું, કારણ કે ફન ટાઈમની અંદર તો ફક્ત ચિત્રને સ્પેલિંગ સાથે જોડવાનું જ આવે છે, એટલે અહીંયા આપણે દરેક સ્પેલિંગ ફરીથી બોલી અને પાકા કરશું. તમે પણ મારી સાથે બોલતા જજો અને પાકા કરતા જજો, હો ને? તો જુઓ અહીંયા પહેલો સ્પેલિંગ છે એસ આઈ ટી, સીટ એટલે બેસવું. આ છોકરી છે એ કે ચેર પર બેઠી છે ને, એનો સ્પેલિંગ છે એસ આઈ ટી, સીટ એટલે બેસવું. આ તમે એક્શન પણ જોઈ લેજો, એટલે કદાચ તમને પેપરની અંદર ચિત્ર આપેલું હોય અને સ્પેલિંગ લખવાનો હોય તો તમને ખ્યાલ આવે. પછી બીજું છે એસ ટી એ એન ડી, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. એસ ટી એ એન ડી, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. પછી છે આર યુ એન, રન એટલે દોડવું. આર યુ એન, રન એટલે દોડવું. પછી જુઓ જે યુ એમ પી, જમ્પ એટલે કૂદવું. જે યુ એમ પી, જમ્પ એટલે કૂદવું. પછી છે એસ કે આઈ પી, સ્કીપ એટલે દોડવું કૂદવું. એસ કે આઈ પી, સ્કીપ એટલે દોડવું કૂદવું. પછી છે ડબલ્યુ એ એલ કે, વોક એટલે ચાલવું. આ ચાલવાની ક્રિયા છે, એટલે ઉપરનું જે આ ચિત્ર છે એ દોડવાની ક્રિયા છે. બંને ચિત્ર તમે જોઈ લેજો, આ દોડે છે, રન એટલે દોડવું, એનું ચિત્ર પણ એક જે છોકરાનું જે કાર્ટૂનનું ચિત્ર છે એ કઈ રીતનું એની ક્રિયા છે ચિત્ર છે એ જોજો અને આ ચિત્રમાં જોજો. કારણ કે ઘણા બાળકો એવી ભૂલ કરે છે કે આ ચિત્ર આ આપેલું હોય અને સ્પેલિંગ આર યુ એન રન નો લખે છે, પણ આ છે વોક એટલે ચાલવું. હવે એના પછીનું જોઈ લઈએ, તો જો એના પછીનું સ્પેલિંગ છે ચિત્ર સહિત જોઈ લેજો. ઓ પી ઈ એન, ઓપન એટલે ખોલવું. આ ભાઈ છે ને એ બારણું ખોલી રહ્યા છે એવું આપણને દેખાય છે ચિત્રમાં. ઓ પી ઈ એન, ઓપન એટલે ખોલવું.
close, close એટલે બંધ કરવું, close, close એટલે બંધ કરવું. પછી છે throw, throw એટલે ફેંકવું, throw, throw એટલે ફેંકવું. હવે એના પછી જોઈ લઈએ, તો એના પછી છે catch, catch એટલે પકડવું. ફરીથી બોલું છું, આ છોકરો જો બોલ પકડે છે ને, અને અહીંયા ઉપરના ચિત્રમાં જે 9 નંબરનું ચિત્ર છે એમાં દડાનો ઘા કરે છે એટલે ફેંકે છે, અને અહીંયા દડો પકડે છે એટલે કેચ એટલે પકડવું, catch, કેચ એટલે પકડવું. પછી છે read, રીડ એટલે વાંચવું, read, રીડ એટલે વાંચવું. પછી છે write, રાઇટ એટલે લખવું, write, રાઇટ એટલે લખવું. હવે આપણે બીજા એક્શન વર્ડ્સ પણ જોઈ લઈએ. તો જુઓ આ છે eat, eat એટલે ખાવું, eat, eat આ ખાવાની ક્રિયા કરે છે ને. પછી છે drink, drink એટલે પીવું, drink, drink એટલે પીવું. પછી pull, pull એટલે ખેંચવું, pull, pull એટલે ખેંચવું. અને push, push એટલે ધક્કો મારવો, push, push એટલે ધક્કો મારવો. પુલ અને પુશ બંને ચિત્રમાં પણ બાળકો ભૂલો કરે છે, એ વસ્તુ યાદ રાખજો કે તમને ચિત્ર આપ્યું અને તમારે સ્પેલિંગ લખવાનું હોય તો ઘણા લોકો અહીંયા પુલ આવી રીતના ખેંચતા હોય ત્યાં પુશ લખે છે અને ધક્કો મારતા હોય ત્યાં પુલ લખે છે. તો એક વસ્તુ તમારે યાદ રાખવાની કે પુલ લખ્યું હોય, પુલનો સ્પેલિંગ તમારે લખવાનો હોય તો જે ચિત્ર હોય એ જે ચિત્ર ખેંચતું હોય ને એને પુલ કહેવાય, એટલે કે વ્યક્તિ આગળ હોય અને પાછળ વસ્તુ હોય. જ્યારે પુશ એટલે ધક્કો મારવાનો હોય ત્યારે વસ્તુ આગળ હોય અને વ્યક્તિ પાછળ હોય, બરાબર. દાખલા તરીકે તમે મિત્રો મસ્તી કરતા હો, આપણે રિસેસમાં લાઇનમાં ઊભા હો, તો આગળવાળા છે ને એ પાછળવાળાને ધક્કો ન મારે, પાછળવાળા છે એ આગળવાળાને ધક્કો મારે. તો અથવા આગળવાળા છે ને પાછળવાળાને ખેંચે ખરા, તો એને શું કહેવાય, ખેંચો એને પુલ કર્યું કહેવાય, અને તમે ધક્કો મારો એને શું કહેવાય, પુશ કર્યું કહેવાય, બરાબર. એ વસ્તુ યાદ રાખજો. પછી છે કે, કિક એટલે લાત મારવી, કિક એટલે લાત મારવી. અને પછી છે CUT, કટ એટલે કાપવું, CUT, કટ એટલે કાપવું. પછીનું જોઈએ, પછી છે DANCE, ડાન્સ એટલે નાચવું, DANCE, ડાન્સ એટલે નાચવું. SING, સિંગ એટલે ગાવું, SING, સિંગ એટલે ગાવું. અને CLAP, ક્લેપ એટલે તાળી પાડવી, CLAP, ક્લેપ એટલે તાળી પાડવી. તો મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરશું. આજના લેક્ચરની અંદર જે રિવિઝન લેક્ચર છે તેની અંદર અગાઉના લેક્ચરમાં જેવી રીતે આપણે લેસન નંબર 8 અને 9નું રિવિઝન કર્યું હતું, એવી રીતે આજના લેક્ચરમાં આપણે લેસન નંબર 10 અને 11નું રિવિઝન કર્યું. આ બધું તમે ફરીવાર સમજી લેજો, અને કદાચ તમને જો કોઈ ડાઉટ લાગે તો આગળનો જે આપણો મેઇન લેક્ચર હોય લેસન નંબર 10નો અને 11નો એ પણ આપણી યુટ્યુબ ચેનલની ઉપર તમે ફરીથી જોઈ શકો છો. તો આજના લેક્ચરમાં આપણે આટલું પાકું કરશું અને ધ્યાન દઈને ભણશું. બધા જ પ્રિપોઝિશન્સના વાક્ય પણ તમે તમારી રીતે સરસ રીતે શીખી જ ગયા હશો, અને આજના લેક્ચરમાં મેં તમને જે રીતે શીખવાડ્યું એ રીતે ફરીથી તેની પ્રેક્ટિસ કરજો, અને લેસન નંબર 11ના બધા જ એક્શન વર્ડ્સ પણ પાકા કરી લેજો. ન આવડતા હોય, મોટાભાગના તો તમારે લોકોને પાકા થઈ જ ગયા હશે, પણ જે તમારે પાકા ન થયા હોય એ ફરીથી લખી અને પાકા કરી લેજો. આજના લેક્ચરમાં બસ આટલું જ તે. હવે ફરીથી નવા લેક્ચરમાં મળશું, ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, સી યુ.